દિલ્હીની અંદર જેને ડંકો તમે વગાડો છો, એ ડંકાને વગાડતો રાખવો છે. એટલે ભાજપની સરકાર તૂટી નહીં જવાની અને કોંગ્રેસની સરકાર બની જવાની નથી. જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ઠાકોર સેનાના નામે, સમાજના નામે, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે આપણા સમાજે એના પર જે વિશ્વાસ મૂક્યો હતો, ઘડીકમાં ભાજપ પણ, ઘડીકમાં કોંગ્રેસ પણ, ઘડીકમાં ભાજપ પણ, ઘડીકમાં કોંગ્રેસ પણ કરી પોતાનું વ્યક્તિત્વ પોતાના માટે શું ફાયદો થાય એવું રાજકારણ કદી જ્ઞાનીબેન ઠાકોરે કર્યું નથી. બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર છે, ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માટે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને પણ પાર્ટીએ પ્રચાર માટે મેદાનમાં ઉતારેલા છે, ત્યારે અલ્પેશ ઠાકોર પર કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોરે પણ પ્રહારો કર્યા છે, એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર માટે ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પ્રચાર માટે મેદાને પડેલા છે અને પોતાના સમાજ માટે મોટા મોટા કામ કર્યા હોવાના અલ્પેશ ઠાકોર દાવા કરી રહ્યા છે, ત્યારે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરે આડે હાથે લીધા છે. ભાભર તાલુકાના સનેસળા ગામમાં સાંસદ ગિરિબેન ઠાકોરની હાજરીમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નામ લીધા વગર બળદેવજીએ શું કહ્યું સાંભળીએ. મીઠા સીટ ઉપર શું કરવાથી ઠાકોરને ખરીદવા એનું આયોજન ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. હું તમને પૂછું છું કે સમગ્ર દિલ્હીની અંદર જેને ડંકો તમે વગાડો છો, એ ડંકાને વગાડતો રાખવો છે? ગુજરાતનું ભવિષ્ય, ગુજરાતનું જે નેતૃત્વ કરી શકે એવી જે તાકાત ધરાવતી આપણી બેન ઘેડીબેનને તમારે અટકાવવા છે, તમારે નક્કી કરવાનું. એક સીટથી ભાજપની સરકાર તૂટી નહીં જવાની અને કોંગ્રેસની સરકાર બની જવાની નથી. વાત સાચી છે ને મારી? એક સીટથી કોઈ ફરક પડવાનો છે? 160 સીટો છે. જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ઠાકોર સેનાના નામે, સમાજના નામે, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે આપણા સમાજે એના પર જે વિશ્વાસ મૂક્યો હતો, ઘડીકમાં ભાજપ પણ, ઘડીકમાં કોંગ્રેસ પણ, ઘડીકમાં ભાજપ પણ, ઘડીકમાં કોંગ્રેસ પણ કરી પોતાનું વ્યક્તિત્વ પોતાના માટે શું ફાયદો થાય એવું રાજકારણ કદી જ્ઞાનીબેન ઠાકોરે કર્યું નથી. કર્યું છે કોઈ દિવસ? કોઈ દિવસ એવું કર્યું તમને બતાવો. અમે તો સાકી ઠોકીને કહીએ છીએ કે ભલે અમારા સમાજની દીકરી હોય, અમારા સમાજની અમારી બહેન હોય, સમગ્ર ગુજરાતમાં રાતે એકલી ફરતી હોય, પણ ક્યારે આપણા સમાજને નીચું જોયું પડે એવું કોઈ કામ કર્યું હોય ને તો સાહેબ તમે એમને બતાવજો કે રાજકારણ શું બતાવજો. અને કેનીબેનને પૂરી કરવા માટે આપણા વાળાને આપણા સામે મૂકીને શું કરવાથી કેનીબેનનું દિલ્હીમાં ખરાબ દેખાય, શું કરવાથી ગુજરાતમાં એનું રાજકારણ પતી જાય એનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું હોય ત્યારે ઠાકોર સમાજના સૌ આગેવાનોને વિનંતી કરું છું, વ્યાજ જોડી યુવાન મિત્રોને વિનંતી કરું છું, મારી બહેનોને વિનંતી કરું છું, ત્યાં તમે ભૂલ કરશો ને તો વડલો વડલાના નીચે આપણે બેઠા છે, ત્યાં વડલો રહે છે. તો આ રીતે લોકસભાની ચૂંટણી વખતે ભાજપે બનાસકાંઠાની બેઠક ગુમાવી એ સમયે મુશ્કેલીમાં મુકાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હવે વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી માટે કંઈક કરી છૂટવા માટે પરસેવો પાડી રહ્યા છે, ત્યારે તેઓ જે સમાજમાંથી આવે છે એ ઠાકોર સમુદાયના કોંગ્રેસ નેતા તેમની પોલ છે એ ખોલી રહ્યા છે અને તેમના દાવાઓ પર પ્રહારો પણ કરી રહ્યા છે. ત્યારે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને વાવ ચૂંટણી માટે જે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે એની અપડેટ્સ જાણવા માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. નમસ્કાર.